परम पूज्य गुरुदेव परमन्नी माता जी, आदि शक्ति वेद माता देव माता विश्व माता माँ गायत्री ना परम सानिध्य माँ नवयुग नई नारी शक्ति नी जागृति नो प्रथम सोपान ना भागरूप कन्या कौशल्य शिबिर पांच पांच दिवस थी अपने बधा साथे बेसी अने एक नवी दिशा धारणे प्राप्त करवा माटे परम पूज्य गुरुदेव ने परमन्नीय माताजीए जे युगनी संभावना अने संकल्पनाओने अपनी सामे मूकी छे तेना तरफ अपने प्रयाण करी शकीए अपनने खूब सरस रीते एक साची दिशा प्राप्त थाय अपनु भटकतु जीवन एक सुव्यवस्थित रीते साची दिशा में चाली सके ए माटे अपनने एक महाकाल परम सत्ता नो संरक्षण पण मळ्युं अने तेमनी ज प्रेरणाओने आत्मसात करता करता अपने सरस रीते आ पांच दिवस में शिबिर में हवे दरेक पोतपोताना ग्रुप में बेसशे। हवे ग्रुप नी अंदर हुं तमारा ग्रुप साथे मळवा आवीश, बराबर? अने ए पहेला Thank you.
રશ્મિ તારી છે બાળ, આવી લેજે સંભાળ, રશ્મિ તારી છે બાળ, આવી લેજે સંભાળ, મારું જીવન કીધું છે મેં. પાંચ પાંચ દિવસ અહીંયા અવસ્થામાં એક એક પરિવાર ઉભરીને આવ્યો. અમારો ગાયત્રી પરિવાર ડભોઈ ઉભરીને આવ્યો. એક એક ટાઈમનું ભોજન તેમને ઉઠાવી લીધું. આજે જ્યારે વિદાય થઈ રહી છો ને, ત્યારે આપના માટે ઘરે જતા જતા દીકરીઓને ભૂખ લાગશે એવી ચિંતા. હે, ઘરેથી આવો છો ત્યારે તમારી એક બાપ છે, પણ અહીંયા આવી ગયા તો કેટલા બધા, કેટલી ચિંતા તમારા ભોજનની, ખાવા પીવાની, રહેવાની, સુવાની, બધાની વ્યવસ્થા કરતા ઘરે જતા જતા ભૂખ લાગશે. એટલે તમારા માટે મમરા બિસ્કિટનું પેકેટ તૈયાર કરી દીધું અમારા કાલોલથી પધારેલા મહેશભાઈ આવી રહ્યા છે. જો પોકારતાની વારમાં તો હાજર, ભાઈઓ બૂમ પાડીને હાજર થઈ જાય છે, એટલે તો આવા કામો થઈ રહ્યા છે. હે, ખૂબ સરસ આજે આપના માટે આ તૈયારી કરી દીધી. મમરાની ફેક્ટરી છે એમને. હા, એટલે કે મારા મમરા મારી દીકરીઓ ખાય ને હલકું હલકું ભોજન, તો હળવે હળવે ચાલતી થઈ જાય. હે, તો એવા અમારા મહેશભાઈ, સતીશભાઈ, એમના જ કુટુંબ પરિવારમાં અમારા વિપુલભાઈ, જેમનો આજે જન્મદિવસ છે, ખૂબ સેવા કરી છે અહીંયા. બધી સફાઈ કામ જ્યારથી ચાલુ કર્યું ત્યારથી અમારા વિપુલભાઈની સેવા, અને દરરોજ ગાયનું દૂધ લાવી આપવાની સેવા. હે, સરસ એ પૂરો પરિવાર સેવા બજાવતો રહ્યો છે. એમના વિસ્તારમાં પરિવારને ખૂબ સરસ રીતે ચલાવી શકાય એટલા માટે એમને બહેનોને દીકરીઓને સાડી ડ્રેસ એના માટેની પણ બિલકુલ નૈવત કિંમત લઈને એમને આપી. અને બસ એક ભાવ છે કે કેવી રીતે સંસારની ને સમાજની સેવા કરી લઈએ. બહેનો, આપણે એ શીખવાનું છે. આપણને થોડું કષ્ટ પડે તો ચાલે, પણ આપણા કારણે બીજાને કંઈક સારું મળતું હોય, કંઈક સુખ મળતું હોય તો એની સાથે સંલગ્ન બનો. કેટલાય એવી વ્યક્તિઓ છે કે જેને આપણા માટે કેટલું બધું ત્યાગ કર્યું, ને આપણે કોઈના માટે થોડું પણ સમર્પણ કરવા તૈયાર ન થઈએ તો શું મતલબ છે? અહીંયા આવીને શું શીખ્યા આપને? તો એને આ દૈવી પ્રેરણાઓને આત્મસાત કરીને લેતા જજો. અમારી કેતા, એનો પણ આજે જન્મદિવસ છે, તે પણ આવશે. અને અમારા વિમળાબેન, વનિતાબેન, એમનો આજે જન્મ વિવાહ દિવસ છે, તેઓ પણ આવશે. આવો. અને આજે તેમના અનેક ઉજ્જવળ ભવિષ્યની મંગલ કામના કરતા મંગલદીપ પૂજન ક્રમ સંપન્ન કરીશું. આવો મહેશભાઈ, સતીશભાઈ, વિપુલભાઈ અને અમારા કાકા
काका तो काका छे, आओ काका। आपने देव स्थापना जे आपी छे ने काकाए आपी छे, मंत्र लेखन जे छे ने काकाए आपी छे। एक एक ना हृदय में एवो भाव छे के दीकरीओ माटे शुं करी लईए, शुं करी लईए, शुं करी लईए, तो आ भावना आपणामां पण होवी जोईए कि आपने बीजाना माटे शुं करी लईए। ये सीखीने जशो ने त्यारे कहेवाशे के आपने खरेखर कंई प्राप्त करीने आव्या। तो आवो तेमने मंगल तिलक करीशुं। बीजा एक बेबी ना विचार ॐ चन्दनस्य महत्पुण्यम् पवित्रं पापनाशनम् आपदा हरते नित्य फूलप्पा माडो बदाने लक्ष्मी तिष्ठति सर्वदा लक्ष्मी तिष्ठति सर्वदा। आओ દીપ દેવતાનું સ્મરણ કરીએ છીએ, જે હાથ જોડી ભાવના કરીશું આપના સૌના અંતઃકરણમાં દીપની પ્રખર ચેતના શક્તિ અને જેમનો જન્મદિવસ, જેમનો વિવાહ દિવસ, એમના જીવનને પણ પરમાત્મા ખૂબ ખૂબ ઉજ્જવળ ભવિષ્ય તરફ પ્રખરતાથી આગળ વધારે એવી મંગલ ભાવના સાથે બે હાથ જોડી દઈએ। ઓમ શુભમ કરો તુ અર્પણ કરી દઈશું દીપકની પ્રખર ચેતનાની જેમ આ બધાનું જીવન એવું મંગલમય ઉજ્જવળ ભવિષ્ય તરફ પ્રયાણ કરનારું બની રહે એ ભાવના સાથે આવો અમારા મહેશભાઈ તેમના પરિવારને આપને અભિવાદન સ્વાગત કરીએ છીએ। પુષ્પગુચ્છ અર્પણ કરીશું અને એક બેન એમને ઉપવસ્ત્ર ઉઢાડી તેમનું આ એ પરિવાર છે કે જ્યારે જ્યારે પણ આ બેનને જરૂર પડી છે ને ખાલી સ્મરણ કર્યું છે કે ભાઈ તમારે આ કાર્યક્રમમાં આવવાનું છે, પણ ભાઈ સમજી જાય કે બેન બોલાવે ને તો કાર્યક્રમમાં મારે ખાલી હાથે નહીં જવાય, એટલે ખીસું ભરીને આવે અને એમને જે કાંઈ કરવું હોય, મારે બોલવાનું નહીં કે તમે આ કરો કે પેલું કરો, એમને જે યોગ્ય લાગે એ કરી દે, પણ કામ ઉપાડી લેતા આવું એમને વસ્ત્ર ઓઢાડી એક બેન પુષ્પગુચ્છ આપજો। દેવથાળી તું પકડી લેજો, પ્રચોદયાત હે સર, બંને થાળી પકડી લેજો। જેનું અભિવાદન ગુરુદેવ કરી રહ્યા છે, કારણ કે ગુરુ કાર્યમાં ખૂબ સહયોગી લોકો છે, પોતાનું તનથી મનથી અને ધનથી ગુરુ કાર્યને ખૂબ બિરદાવી રહ્યા છે। આવો ખૂબ ખૂબ ધન્યવાદ આપના મંગલમય જીવનની ઉજ્જવળ ભવિષ્યની મંગલ કામના સાથે આપણને ખૂબ હૃદયથી બિરદાવીએ છીએ, આપનું સ્થાન ગ્રહણ કરીશું। આવો પરમદેવ શક્તિઓને ભાવથી સ્મરણ કરીશું, પ્રાર્થના કરીશું કે હે ગુરુસત્તા, અમારા નીલમબેન આવશે, ટંકારા નાની નાની દીકરીઓને લઈને આવ્યા છે અને સાથે એક સંકલ્પ કરે છે કે મારા આખી હોસ્ટેલની દીકરીઓને પણ આવું જ્ઞાન મળવું જોઈએ અને એના માટે હું સંકલ્પ કરીને જાઉં છું। ખૂબ એક ગૃહ માતા જો, એક માતા જો સરસ
શુભ કાર્યને સ્વીકારી લે ને ત્યારે તેની પાછળ હજારો દીકરીઓને આવું સન્માન તરફ ચાલવાની પ્રેરણા મળે છે. અમારા ભાવિકાબેન આવશે પેથાપુરાથી, પેથાપુરથી ભાવનાબેન, કે જેમને ખરેખર દીકરીઓને ડ્રેસ લઈ આપ્યા અને અહીંયા સુધી લાવવા માટે ક્યારેય દીકરીઓ પાસેથી એમને પૈસા પણ નથી લીધા. આવી આવી હસ્તીઓને અહીંના કાર્યને તેમને બિરદાવીને અહીંયા પણ તેમને અંશદાન પ્રદાન કર્યું છે, એ આપનું અહોભાગ્ય છે. આવો અમારા હંસાભાભી આવશે, કે દરેક કાર્યમાં અમારા મહેન્દ્રભાઈ સર્વાનથી ગમે તેવી પરિસ્થિતિ આજે એક્સિડન્ટ થયેલો હતો, છતાં પણ આજે એ કાર્યમાં કામ ઊભું થાય છે ત્યારે દોડીને આવી જાય છે. તો એવી આ હસ્તીઓને આપણે ખૂબ હૃદયથી બિરદાવીએ છીએ. અહીંયા જોવા પણ નથી આવતા કે કેવો કાર્યક્રમ, સ્ટેજ ઉપર આવવાનું, મારું નામ નહીં લેવાનું. રસોડાની અંદર બિલકુલ એકદમ નિષ્ઠા અને શ્રદ્ધા સાથે જે ફરજ બજાવી રહ્યા છે. અને મારા ડભોઈ ગાયત્રી પરિવારના તમામ ભાઈઓ, જેઓ બહેનો કે જેઓ સાહિત્ય સ્ટોલ ભર તાપની અંદર અને રસોડાની અંદર રાતના 10-11 વાગ્યા સુધી પોતાની સેવા, સવારે 4 વાગ્યાથી સેવા આપી રહ્યા છે, સૌને અંતરથી બિરદાવતા આવો. આ બહેનો દ્વારા આજે ગુરુપૂજન અને તેમનું અભિવાદન, સ્વાગત સત્કાર કરીશું. અક્ષત પુષ્પ હાથમાં આપી દઈશું, તિલક કરી દેજો. ઓમ ગુરુ ખૂબ સરસ. ન્યુઝીલેન્ડથી અમારા ઉમાબેન અને અંકિતા આવી છે, ખૂબ ખૂબ ભાવથી તેમનું અભિવાદન કરીએ છીએ. આવો ઉપર આવો ગીતાબેન, એમનું મંગલ તિલક કરી ઉપવસ્ત્રથી અભિવાદન કરીશું. આ બંને માને દીકરી એટલા બધા ભક્તિમય છે, ન્યુઝીલેન્ડમાં છે ને પણ ઘર તો મંદિર જેવું બનાવ્યું છે, અને ખરેખર એટલું સરસ. અને આ દીકરી છે ને ન્યુઝીલેન્ડમાં રહી છે, છે લાગે છે તમને, ડ્રેસ કરીને આવી છે જુઓ. અને આપણે અહીંયા ફરીએ છીએ તો આમ જીન્સ વગર તો આપણને ગમે ના. એ એટલી બધી એલર્ટ છે બધામાં, બધા કાર્યમાં, અને ભક્તિમાં પહેલો નંબર, ભક્તિમાં પહેલો નંબર. ફોન કરે ને તો પણ પૂછે, માં કોઈ આદેશ કરો, હવે હું શું કરું, ત્યાં રહીને. અને ખરેખર એ પરિવાર ભગવાનની ભક્તિમાં એટલું મસ્ત છે, પરમ કૃપાળુ પરમાતા. જુઓ ટાઈમે જ આવી ગયા અહીંયા આવવા માટે, આપ સર્વ દુર્ગા શક્તિઓના દર્શન કરવા માટે અહીંયા આવીને ત્યારથી કારની ફોન કરે છે કે માં મારે આવવું છે, માં મારે આવવું છે, તો આવી જા. અને આજે એનો અવસર આવ્યો કે આવી ગઈ. ખરેખર ખૂબ ખૂબ ધન્યવાદ. એમને ઉપવસ્ત્ર ઉઢાડી તેમનું અભિવાદન કરીએ છીએ. ગયા વર્ષે એમને પોતાના ગામમાં ભાગવત કથાનું આયોજન કર્યું. એમ કહે કે પૈસો તો કમાઈ લેવાશે પણ ભગવાનનું કામ આ જન્મમાં જ થશે, એટલે બેલેન્સ નહીં બનશે તો ચાલશે, પણ ભગવાનની ભક્તિ થવી જોઈએ અને આપના દ્વારા બીજા કરતા થાય એવું કામ કરવું જોઈએ. એટલે ત્યાંથી આવી અને દર વર્ષે અહીંયા કાંઈ ને કાંઈ કાર્યક્રમ કરતા હોય છે. તો ખૂબ ખૂબ ધન્યવાદ. આવો ઉમાબેન, અંકિતા, આપના જીવનને એક બૌદ્ધ પાઠ મળે ને એવી આ ગુરુદેવે એવી વ્યવસ્થા બનાવી છે. રહે છે ન્યુઝીલેન્ડમાં, અમે તો જઈને આવ્યા ને, ખબર છે આપના લોકો ધર્મને સાચવવા માટે પ્રયત્ન નથી કરતા, એટલા બહારના દેશના લોકો કરી રહ્યા છે, ત્યાં રહે છે. ગમે તેવી પરિસ્થિતિ આવે, પોતાનું ઘર પરિવાર સંભાળતા, પોતાનો ધંધો સંભાળતા,
સાંજ પડે ભલે થાકી ગયા હોય, ઉભા ઉભ દુકાનમાં ફરતા હોય પોતાના સ્ટોર ઉપર, છતાંય સાંજ પડે એટલે મંદિરે જવાનું જ, અને મંદિરે સત્સંગ બે કલાક બેસવાનું જ, બેસવાનું જ નહીં પણ બધાના માટેની વ્યવસ્થા હોય ને, સાંજે ભોજન, બધાનું ભોજન સામૂહિક ભોજન હોય, બધા એક એક વસ્તુ બનાવીને લઈને આવતા ભાઈ પણ આવ્યા છે. ખૂબ ખૂબ હૃદયથી તેમનું પણ અભિવાદન કરીએ છીએ. આવો ગુરુદેવને પ્રાર્થના કરીએ. હે ગુરુદેવ, અમારા મસ્તક ઉપર આપનો એવો વરદ હસ્ત રાખો કે જેથી કરીને અમે જે કાંઈ પ્રાપ્ત કર્યું છે ને, હવે જેને એને જીવનમાં અનુભવીએ, એને જીવનમાં અપનાવીએ, અને અપનાવીને ચાલીશું ને તો જ સાચા અર્થમાં અહીંયાથી શરૂ કરી દેવાનું છે. અહીંયાથી જ આપની આ શૈલી ચાલુ થઈ જવી જોઈએ. તો આવો એ મહાન સત્તા, પરમ સત્તા, ગુરુ સત્તાને હૃદયથી પ્રાર્થના કરીશું. શ્રદ્ધા કે સ્વર નામની ચોપડીમાં 80 નંબરનું પાઠ છે. મુજે સાવર દે ગુણગાન Yeah.
નથી ગુરુદેવ, અમને કદાચ બીજું કાંઈ મળે કે ન મળે પણ સદા આપના આશીર્વાદની ચિત્ર છાયા આપનો વરદહસ્ત આ સૌ દીકરીઓની ઉપર રાખે છે. પાંચ પાંચ દિવસ ઘર છોડી આપના શરણમાં બેઠા છીએ. સંસારનું ધન સાધન એ તો માત્ર સંસારનો શોખ આપશે. સંસારની ગમે તેટલી ભૌતિકતાની વચ્ચે પણ જો કદાચ અંતરની શાંતિ નહીં હશે તો કોઈ સુખ કામનું નથી. સ્વેચ્છાએ તમામ પરિસ્થિતિઓનો સ્વીકાર કરીને અધ્યાત્મને હૃદયમાં જે ધારણ કરે છે એ વિકટ પરિસ્થિતિઓમાં પણ અંદરથી ભરેલો રહે છે, મસ્ત રહે છે. અને એ ત્યારે જ સંભવ બની શકે જ્યારે તમારા આશીર્વાદ મળે. જાણે અજાણે અહીંયા બેઠા પછી આ તમામ જીવાત્માઓ અબોધ સ્થિતિને લઈને સરખા બેઠા ન બેઠા, ક્યારેક તમામ ક્લાસમાં ભાગ લીધો ન લીધો, પરંતુ છતાંય આજે આપના શરણમાં બેઠા છે તો એક વિશ્વાસ છે. અને એ વિશ્વાસને ક્યારેય ન ટકાવતા, કારણ કે આજે જેનાથી આપણે જોડાયા છીએ એ કોઈ સામાન્ય સત્તા નથી, એ મહાકાળ છે. ભગવાન શિવ સ્વરૂપ મહાકાળ ગુરુ સત્તા. અને સદગુરુ તો અવધળ દાન કહેવાય છે, ભગવાન કરુણા સાગર. પરંતુ એના કરતા પણ વિશેષ કરુણા જેના ભીતરમાં હોય એને અવધળ દાની કહેવાય. કરુણાના સાગર થી પણ જેનામાં વિશેષ કરુણા એને અવધળ દાની કહેવાય. ગુરુ હે અવધળ દાની સુધાસી જિંદગી વાની, જેને સમય સમય ઉપર દર્દ સાથે આ સંસારના જીવાત્માઓને પોકાર કરીને કહ્યું છે કે બેટા એક વાર તમારી પાસે આવી પહોંચો, જો તારા ભીતરમાં જિજ્ઞાસા હશે, તારા ભીતરમાં થોડી પણ ભાવના હશે, તમામ પ્રકારના અંતરના અંતરાયોને દૂર કરીને મને મળવાની તડપણ હશે ને, તો બેટા જેમ દોડતી ઝઝૂમતી હસતી કૂદતી ખીલતી રસ્તામાં આવતા ઝાડી ઝાંખડા કાંટા કંકરને પણ દૂર કરતી કરતી જેમ સરિતાનો પ્રવાહ સમુદ્રને મળવા દોડે છે ને, એમ મારા ભીતરમાંથી વહેતી એક કરુણાનો પ્રવાહ આપના સુધી પહોંચશે, આપના હૃદયમાં આવશે અને આ હૃદયનું પરિવર્તન કરી દેશે. સવાલ છે આજે અંતઃકરણની બદલાવ સ્થિતિ, પરિવર્તનની સ્થિતિ. એક વાત ઉપર વિશ્વાસ રાખજો, ઈશ્વર જો ભી કરતા હે अच्छा ही करता है. मानव तू परिवर्तन से काहे को डरता है, मानव तू परिवर्तन से काहे को डरता है. ईश्वर जो भी करता है अच्छा ही करता है. मानव तू જે પ્રવાહમાં પરમાત્મા આપણને લઈ જાય ને એ પ્રવાહ અદ્ભુત પ્રવાહ છે, સામાન્ય પ્રવાહ નથી. અને એ જ અનુપમ પ્રવાહની સાથે જ્યારે આપણે જોડાયા છીએ ત્યારે અહીંયા બેઠા પછી, અહીંયા આવ્યા પછી મારી બહેનોને પણ ઘણું કષ્ટ, દીકરીઓને ભેગી કરવામાં પડ્યું છે.